નમસ્કાર, કુક વિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટેસ્ટી એવા આલુ પરાઠા. આલુ પરાઠા તમે સવારે નાસ્તામાં કે પછી સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો અને તેને ઘરે બનાવવા પણ ખૂબ સરળ છે. તો ચાલો આલુ પરાઠા બનાવવાનું શરૂ કરીએ. આલુ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ આપણે આઉટર લેયર માટેનો લોટ બાંધી લઈશું. તો એના માટે મેં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. તેમાં 2 ટીસ્પૂન જેટલું મીઠું નાખી દઈશું કે પછી તમારા સ્વાદ અનુસાર. હવે તેમાં 3 ટેબલસ્પૂન તેલ નાખી દઈશું. હવે બધી જ વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લઈશું અને હવે તેમાં થોડું પાણી નાખીને મીડિયમ એવો લોટ બાંધી લઈશું. લોટ બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો રાખવાનો છે. જો તમે ઢીલો લોટ રાખશો તો આલુ પરાઠા તમને વણતા નહીં ફાવે, અને જો કઠણ લોટ રાખશો તો તમને પરાઠા વણતા સમયે ફાટી જશે. એટલે લોટ હંમેશા ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એ ટાઈપનો બાંધવાનો છે. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે તેમાં ઉપરથી થોડું તેલ નાખી દઈશું અને સારી રીતે મસળી લઈશું. હવે ઢાંકીને તેને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. લોટ આપણો સેટ થાય છે ત્યાં સુધી આપણે બટાકાનું સ્ટફિંગ બનાવી લઈશું. તો એના માટે મેં 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે. બટાકાને ઉપયોગમાં લેતા પહેલાં 2 થી 3 કલાક બાફીને ઠંડા કરી દેવાના, જેથી બટાકાનું મોઈશ્ચર બધું ઓછું થઈ જાય, અને તેને સારી રીતે મેશ કરી લેવાના. હવે તેમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ચપટી જેટલો અજમો હાથથી ક્રશ કરીને નાખી દઈશું, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ નાખી શકો છો, પરંતુ લીંબુના રસ નાખવાથી બટાકાનો માવો થોડો મોઈશ્ચરવાળો થઈ જશે, એટલા માટે આમચૂર પાવડર નાખવો વધારે સારો રહેશે. હવે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું છીણેલું આદું, 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને થોડા લીલા ધાણાના સૂકા પાન નાખ્યા છે. જો તમારી પાસે લીલા ધાણા હોય તો એ નાખવા. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બધો જ મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે તમારે જે સાઇઝના આલુ પરાઠા બનાવવા હોય એ સાઇઝના બોલ બનાવી દેવાના. મેં આલુ પરાઠા માટેના બધા જ બોલ બનાવીને રેડી કરી દીધા છે. હવે આપણે આલુ પરાઠાને વણી લઈશું. તો એના માટે 1 કણકનો લૂવો લઈ લેવાનો મીડિયમ સાઇઝનો. તેને વણીને રાઉન્ડ રોટલી બનાવી દઈશું નાની. હવે તેમાં બટાકાનો સ્ટફિંગવાળો 1 બોલ મૂકી દઈશું અને બધી જ સાઈડને ભેગી કરી લઈશું. ઉપરથી થોડો જે લોટ વધારાનો છે તે બહાર નીકાળી દઈશું અને આ રીતે લૂવો બનાવી લઈશું. હવે લોટમાં ડસ્ટિંગ કરીને હાથની મદદથી થોડો ફ્લેટ કરી દઈશું. હવે એકદમ હળવા હાથે વેલણની મદદથી વણી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ તૂટ્યા વગરનો સરસ આલુ પરોઠો વણાઈને રેડી થઈ ગયો છે. હવે તેને શેકી લઈશું. તવી ગરમ થઈ ગઈ છે, તેમાં આલુ પરાઠો નાખી દઈશું. 1 સાઈડ થોડો શેકાઈ જાય ત્યારે તેને ટર્ન કરી દઈશું અને તેલ લગાવી દઈશું આખા પરાઠામાં સારી રીતે. હવે ફેવરીને બીજી સાઈડથી પણ તેલ લગાવી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ આલુ પરોઠો ફૂલીને રેડી થઈ ગયો છે. આલુ પરોઠો હવે બંને સાઈડથી શેકાઈને રેડી થઈ ગયો છે. સેમ આ રીતે આપણે બીજો પરાઠો પણ બનાવી લઈશું.
તમે જોઈ શકો છો આ પરાઠો પણ એકદમ સરસ ફૂલ્યો છે, એકદમ સરસ ફૂલેલા આલુ પરાઠા બનીને રેડી થઈ ગયા છે. હવે તેને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું. આલુ પરાઠાને તમે દહીં, કોથમી મરચાંની ચટણી કે પછી મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો. કોથમી મરચાંની ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની સ્વીટ ચટણી ઘરે કઈ રીતે બનાવવી તેની રેસીપી મેં ઓલરેડી ચેનલ પર બતાવી દીધી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઉં છું, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તમે પણ આ રીતે આલુ પરાઠા જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો. જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ કુક વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.